અબડાસા તાલુકાના નલિયામાં અજ્ઞા એસીમું ચક્ષુરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રતિ વર્ષે પ્રતિપરંપરાગત રીતે આયોજિત આ અજ્ઞા એસીમો ચક્ષુરોગ નિદાન કેમ્પનું આયોજન છે, જે અંતર્ગત દૂર દૂર સુધી દર્દીઓ ઉમટ્યા હતા અને તેમને કેસીઆરસી અંધજન મંડળના ડૉક્ટરોએ તેમને તપાસ કરી અને તેમનું નિદાન કર્યું હતું. શ્રી લોહાણા મહાજન હેઠળ યોજાયેલા કેમ્પમાં ગાયત્રી પરિવાર નલિયા, ધનલક્ષ્મીબેન આઈયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, તૃપ્તિબેન આશર સેવા સમૃદ્ધિ ટ્રસ્ટ, મામદ દિશેઠ આરોગ્ય સેવા સમિતિના સહયોગથી આ અજ્ઞા એસીમો ચક્ષુ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કચ્છ જિલ્લા અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલે નલિયા ખાતે કાયમી આંખની હોસ્પિટલ શરૂ કરશે. આ હોસ્પિટલમાં દિવ્યાંગો માટે માર્ગદર્શન કેન્દ્ર કાર્યરત કરાશે. આ હોસ્પિટલ 3 મહિનામાં કાર્યરત થઈ જશે તેમ તેમણે જણાવ્યું હતું. ધનલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજક હરેશભાઈએ આ માટે મકાનની સુવિધા કાયમી ધોરણે વિજયાબેન નવીનભાઈ મંગલદાસ ચંદન રવા સંસ્થાઓનો આમાં સહયોગ મળ્યો છે. હવે આજે આપણે હરેશભાઈ તો સેવાના જેને આપણે કહીએ ને અરવિંદસિંહ એ એક સમર્પિત વ્યક્તિ છે. હવે એ લોકો આપણે કચ્છ આપણે નલિયામાં એક એવો સેન્ટર થાય કે આંખનું સમજી લો કે અહીંયા કાયમી નિદાન થાય, સારવાર થાય એ ટાઈપનું, એના માટે પોતાનું મકાન પણ એને આપી દીધું છે. આજે અમે જોવા જઈએ સીઆરસી અને સમગ્ર લોહાણા મહાજન નલિયા પરિવાર, આપણે ઘણા વર્ષોથી નલિયા ખાતે અહીંયા નેત્રયજ્ઞ યોજીએ છીએ અને જેમ સતીશભાઈએ કીધું એમ કે નલિયાને મોતિયો મુક્ત કરવાનું આખું અભિયાન આપણે ચલાવીએ છીએ. એમ કીધું એમ કે જ્યારે કીકીના ઓપરેશનો હોય, પડદાના ઓપરેશનો હોય એ આપણે કચ્છમાં થતા નહોતા, પણ મને જણાવતા આનંદ થાય છે કે આપણે હમણાં છેલ્લા 3 મહિનાથી અમદાવાદથી એના સ્પેશિયલ નિષ્ણાત ડૉક્ટરો આવે છે અને દર મહિને આ ડૉક્ટરો આવી અને અહીંયા ભુજમાં આપણે અંધજન મંડળમાં આવે છે અને લગભગ 200-300 દર્દીઓ જે દરેક કેમ્પમાંથી નીકળ્યા હોય છે એને તપાસે છે અને ઓપરેશન પણ ભુજમાં થાય છે. એટલે આનંદની લાગણી છે કે એમને જેમ કીધું એમ કે આપણે રાજકોટ અમદાવાદ પડતા હતા તો હવે એ આપણે ભુજમાં અહીંયા આપી શકશું અને વધુમાં વધુ લોકોને લાભ મળશે, એ જ આપણો હેતુ છે. અને આ પરમેનન્ટ સેન્ટર હોય કે જ્યાં આવી જશે. બોલો સાહેબ. જય ગાયત્રીમાં નલિયામાં છેલ્લા 20 વર્ષથી કેસીઆરસી અંધજન મંડળ ભુજ હોસ્પિટલ, ગાયત્રી પરિવાર નલિયા અને લોહાણા મહાજન નલિયા આંખોના કેમ્પોનું આયોજન કરે છે અને 10,000થી ઉપર ઓપરેશન કેસીઆરસી સંસ્થાના મદદથી થઈ ગયા છે. એ કેસીઆરસી સંસ્થા નલિયામાં એક એવું આંખનું સેન્ટર બી ખોલવા માંગે છે અને એમની ઈચ્છા અનુસાર હમણાં રવાપરના વિજયાબેન નવીનભાઈ મંગલા ચંદન પરિવાર તરફથી આપણને એક યોગેશ્વરનગરમાં બંગલો પણ અર્પણ કરવામાં આવશે અને એ બંગલામાં આંખનું કેન્દ્ર શરૂ કરવામાં આવશે. લગભગ 1 દાયકાથી વધુ સમયથી અહીં ચાલી રહેલી મોતિયા મુક્ત અભિયાન અંતર્ગત આજે કચ્છ જિલ્લા અંધજન મંડળ, ધનલક્ષ્મીબેન આયા ચેરિટેબલ ટ્રસ્ટ, નલિયા લોહાણા મહાજન, ભાનુશાલી દેશ મહાજન, ગાયત્રી પરિવાર વગેરે સંસ્થાઓના સહયોગથી આજે અમે લોકો 79 એટલે 79મો કેમ્પ યોજી રહ્યા છીએ. લાંબા સમયથી ચાલતી આ ઝુંબેશ કે હરેશભાઈ અહીંયા અમારા ગાયત્રી પરિવારના છે અને ઉપાડી છે અને આ ઝુંબેશે વેગ પકડ્યું છે, એમાં અમને ઘણી બધી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. એના આપણે આ સંસ્થામાં જે ફાઉન્ડર આપણે કહીએ કે
એમાં કચ્છ જિલ્લા અંજલ મંડળ જે કેસીઆરસીના નામથી પણ ઓળખાય છે તેમનો ભરપૂર સહયોગ મળ્યો છે અને આ મુહિમ જે લાંબા સમયથી ચાલી રહી છે એમાં લગભગ 10-12 હજાર જેટલા નિઃશુલ્ક ઓપરેશનો થયા છે અને એમાં જે મોંઘા જે ઓપરેશનો હોય છે કીકી આંખના પડદા કે એવા કોઈ પણ તો એ ધનલક્ષ્મીબેન આઈઆર મારફતે અમે લોકો આપણે અમદાવાદ વડોદરા રાજકોટ કે સુરત જેવા દૂર દૂરના સ્થળે કરાવી આપીએ છીએ પણ હવે કચ્છ જિલ્લા અંજલ મંડળ દ્વારા આ માટેના નિષ્ણાત ડૉક્ટરો ભુજ ખાતે આવે છે એટલે આ સુવિધા હવે નિઃશુલ્ક ભુજમાં પણ મળશે તો લગભગ 10-12 વર્ષથી ચાલી રહેલી આ ઝુંબેશમાં અમે લોકોએ લગભગ 10-12 હજાર જેટલા નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનો કરાવ્યા છે અને જે લાંબા સમયથી જે આ મુહિમ ચાલી રહી છે એની ફળશ્રુતિ જોઈએ કે આપણે જે કાંઈ કહીએ તો હવે મોતિયાનું પ્રમાણ દિવસે દિવસે દર્દીઓની સંખ્યા ઘટી રહી છે એટલે અમારી જે ઝુંબેશ છે એ સફળતા તરફ આગળ ધપી રહી છે હવે બીજી એક ખુશ થવા જેવી વાત અબડાસામાં મોટાભાગના રસ્તાઓ કાચા અને ધુળિયા માર્ગો છે એટલે દેખીતી રીતે આંખના રોગોનું પ્રમાણ વધે જ છે તો હવે એ સમજી લો અત્યારે અમે લોકો દર મહિનાની 15 તારીખે કેમ્પ યોજીએ છીએ તે પછી સમજી અહીં નલિયામાં કચ્છ જિલ્લા અંજલ મંડળ દ્વારા એક અદ્યતન હોસ્પિટલ શરૂ થશે જેના મકાન માટેની સુવિધા હરેશભાઈ આઈઆઈ નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે અને સંસ્થાને સોંપશે નામ વિજયાબેન નવીનભાઈ ચંદન દ્વારા આ મકાનની હસ્તે હરેશભાઈ આઈયા મારફતે મકાનની સુવિધા પણ અહીં ઉપલબ્ધ બની છે એટલે આ જે સેન્ટર છે એ 3 મહિનાની અંદર કાર્યરત થઈ જશે અને પછી સમજી લો કે અત્યારે અમે લોકો જે 15મીના કેમ્પ યોજીએ છીએ દર મહિનાની એના બદલે આપણે આ રોગનું નિદાન દરરોજ થઈ શકશે અદ્યતન કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં બને અને તમામ સુવિધા નિઃશુલ્ક હશે આજરોજ અંધજન મંડળ કેસીઆરસી અને સમગ્ર લોહાણા મહાજન નલિયા ખાતે આપણે જે નેત્રયજ્ઞ યોજીએ છીએ એની શરૂઆત કરી છે અને દર મહિનાની 15મી તારીખે આ નિયમિત રૂપે આ કેમ્પ નેત્રયજ્ઞ યોજાતો રહ્યો છે અને હજારો દર્દીઓએ આ કેમ્પનો લાભ લઈ અને મોતિયા મુક્ત આખું જે નલિયા મોહન લોહાણા દર શનિ રવિ અંધજન મંડળ ખાતે આંખના ઓપરેશન ફ્રી ઓફ નિઃશુલ્ક કરવામાં આવે છે અને નલિયાના લગભગ 12-13 હજાર દર્દીઓના ઓપરેશન સફળ થઈ ચૂક્યા છે દર મહિનાની 15 તારીખે આ નેત્રયજ્ઞ યોજાય અને પછીના શનિ રવિમાં સમગ્ર મહિના દરમિયાન આ ઓપરેશનો થતા હોય છે પણ અત્યાર સુધી જે કીકીના પડદાના એવા જે વધારે તકલીફવાળા દર્દીઓ છે કે જેને આપણે તપાસ કરતા હતા પણ એ તપાસ્યા બાદ એમને અમદાવાદ રાજકોટ કે પછી વડોદરા એવા મોટા સિટીમાં ઓપરેશન માટે જવું પડતું હતું પણ અંધજન મંડળ અમદાવાદ જે બારેજા અમારી આંખની હોસ્પિટલ છે એના સંયુક્ત ઉપક્રમે અત્યારે કેસીઆરસી મધ્યે આ સુવિધા શરૂ કરવામાં આવી છે અને દર મહિનાના છેલ્લા શનિ રવિમાં કીકી અને પડદાના ડૉક્ટરો તપાસ કરે છે અને સમગ્ર કચ્છના આવા જે પડદા અને કીકીના દર્દીઓ હોય છે એમની તપાસ કરી અને ઓપરેશન પણ રાહત દરે કરવામાં આવે છે તો આ એક અમારી સેવામાં વધારો કરવામાં આવ્યો છે અને નખત આ સમગ્ર અબડાસામાં પણ જ્યારે મોતિયાનું પ્રમાણ વધતું હોય છે જ્યારે વધારેમાં વધારે પ્રમાણ હોય છે ત્યારે આખું જે મુહિમ છેડી છે લોહાણા મહાજનના સહયોગથી કે ભાઈ મોતિયા મુક્ત આપણે અભિયાન કરવું છે તો એની તરફ આપણે આગળ ધપી રહ્યા છીએ અને હવે ન માત્ર મોતિયા મુક્ત પરંતુ કીકી અને પડદાના ઓપરેશન પણ થઈ શકશે.